દ્વારકા શારદાપીઠ ખાતે ગુજરાતના સાધુ સંતોનું સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાત પરના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં આવેલા શારદાપીઠ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના શારદાપીઠ ખાતે સાધુ સંતોનું સંમેલન યોજાયું હતું. આ સાધુ સંત સંમેલનમાં ભારતભરમાંથી આવેલ સાધુ સંતો મહંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ જિલ્લાના ચાપરડા ગામના અને અખિલ ભારત સાધુ સંત સમાજના એવા મુક્તાનંદ બાપુ, શારદાપીઠના દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ, કેશવાનંદ સ્વામી, સંન્યાસી આશ્રમના સુબોધાનંદ બાપુ તથા સમગ્ર ભારતમાંથી આવેલ સંતો મહંતોની બહોળ સંખ્યામાં હાજરી આપી હતી. હિન્દુ ધર્મમાં ભાગલા ન પડે ને હિન્દુ ધર્મની એકતા અખંડતા જળવાઈ રહે તે હેતુથી આ સંમેલન યોજાયું હતું. અનુગ્રહિત કરાય આદરણીય પરમ પૂજ્ય શ્રી યોગી રહેશે, પોતાની વિચારધારા પ્રમાણે સંપ્રદાયો ચલાવતા રહેશે તો છિન્નભિન્ન થઈ જશે. જે સમાજને એનું કલ્ચર ન હોય, સભ્યતા ન હોય, એની સંસ્કૃતિ ન હોય, એવો સમાજ નાશ પામે છે. અને આપણે એ પૂર્વજો આપણા છે, એ વંશમાં આપણે જન્મા છીએ. અતિથિ દેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, આ આપણા સૂત્રો છે. બીજાને જમાડીને જમાડવું, કોઈને નુકસાન ન પહોંચાડવું, પણ પોતાની ધર્મ સંસ્કૃતિ પર જો આક્રમણ આવે તો પીછેહઠ પણ ન કરવી, એનો સ્વીકાર કરવો, એ બહુ અગત્યની બાબત છે. ધર્મ નેતૃત્વ વગર ન ચાલી શકે, રાષ્ટ્ર નેતૃત્વ વગર ન ચાલી શકે, અરે સાધારણ કુટુંબ પણ નેતૃત્વ વગર ન ચાલી શકે, ગામ પણ નેતૃત્વ વગર ન ચાલી શકે. સોમનાથની લડાઈ વખતે એમ કહેવાય છે કે અનેક હિન્દુઓ એકત્ર થયેલા, રાજા મહારાજાઓ બધા, પણ નેતૃત્વ કરનાર કોઈ નહોતું. માટે થોડા ઇસ્લામો જે છે એ આક્રમક કરી અને વિજય પ્રાપ્ત કરીને ચાલ્યા ગયા. એટલે સૌ પ્રથમ આપ સર્વ સંતોને મારી નમ્ર વિનંતી છે કે નેતૃત્વનો સ્વીકાર કરવો. નેતૃત્વની અંદર જે શંકરાચાર્યજી પીઠ છે એ આપણા સર્વપ્રથમ આચાર્યની પીઠ છે. એ પીઠની અંદરથી જગદગુરુ શંકરાચાર્યજી મહારાજના આદેશનું પાલન કરવું એ આપણો સૌનો પરમ ધર્મ છે.